આપણે કાલે આયનીકરણ એન્થાલ્પી ભણી ગયા હતા, કોને આયનીકરણ એન્થાલ્પી કહેવાય, અને એમાં આપણે આજે ચર્ચા કરવાની છે કે ડાબીથી જમણી બાજુ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું કામ વધે છે, અને ઉપરથી નીચે આવીએ તો શું કામ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. આપણે જે પેલો પરમાણીય ત્રિજ્યા વાળો મુદ્દો ભણી ગયા એ ચર્ચા અહીંયા આગળ આવશે. આપણે પરમાણુ ત્રિજ્યામાં ભણી ગયા કે ડાબીથી જમણી બાજુ જઈએ એમ પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય. હવે પરમાણુ ત્રિજ્યા ઘટે એનો મતલબ કદ નાનું થાય. કદ નાનું થાય એનો મતલબ એમ થયો કે સંયોજકતા એટલે કે છેલ્લી કક્ષાનો જે ઇલેક્ટ્રોન હોય એ કેન્દ્રથી નજીક આવી જાય. તો કેન્દ્રથી નજીક હોય એનો મતલબ ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફથી આકર્ષણ વધે, અને આકર્ષણ વધે એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થયો, તો કે વધારો થયો. આ એનું કારણ બરોબર. આપણે જરા ડિટેલમાં કરીએ. આપણે કે જ્યારે આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય છે એની ચર્ચા કરશું તો આપણને આકૃતિ પણ આપેલી છે 3.6A 3.6B બરોબર. એમાં બીજા આવર્તના તત્વો માટે પ્રથમ સમૂહના તત્વો માટે સારી રીતે સમજાવેલ છે બરોબર, ને કઈ રીતે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય છે એમાં ફેરફાર થાય છે એની ચર્ચા કરવાની છે. તો પેલા આ સમૂહની ચર્ચા કરેલી છે. તો પ્રથમ સમૂહના તત્વો એટલે કે પ્રથમ સમૂહ એટલે કે લીના કે રુઝીફા, આ પ્રથમ સમૂહના તત્વો લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ, આ પેલો સમૂહ. ઉપરથી નીચે આવીએ, આપણે ભણ્યો ને કે ઉપરથી નીચે આવશું એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. શું કામ ઘટે? તો તમને ખબર છે કે આપણે જેમ ઉપરથી નીચે આવીએ એમ કદમાં વધારો થાય, કદ વધતું જાય. કદ વધે એનો મતલબ શું થયો કે અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય એટલે એને આ દૂર કરવો અઘરો, પણ અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્રથી આગળ હોય એટલે એને આસાની તમે દૂર કરી શકો. તો આપણને આ આકૃતિ 3.6A અને 3.6B માં આપણને આ બે વસ્તુ બતાવેલી છે, સમૂહ અને આવર્ત બે ની ચર્ચા કરેલી છે. તો બીજા આવર્તની ચર્ચા કરી છે, બીજો આવર્ત એટલે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરોન, આ બે સમૂહ, આ સમૂહમાં આની ચર્ચા પહેલા સમૂહની અને આવર્તમાં બીજા આવર્તની ચર્ચા કરી અને આપણા મુદ્દોને સમજવાનો છે. તો તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુ ત્રિજ્યા એક સાથે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આપણે ચર્ચા કરી. તો આવરણને સમજવા માટે આપણે બે બાબતોને ધ્યાનમાં લેશું, એક ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ ત્રિજ્યા ઉપર આધારિત થઈ ગયું, અને બીજો મુદ્દો છે એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. તો એ આપણે સમૂહમાં ચર્ચા થાય બરોબર. તો આ બે મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે ઉપરથી નીચે ડાબી જમણી બાજુ આવશું. એક આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ, અને બીજું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે એની વચ્ચેનું અપાકર્ષણ. આ બે મુદ્દે ધ્યાનમાં રાખી અને આપણે આ બેની ચર્ચા કરવાની છે બરોબર. તો તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન હોય બરોબર, આપણે આપણે સમજીએ એવી રીતના કે આ કેન્દ્ર, આ પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા એમ આપણે દૂર કરીએ, તો થાય હું કે જે અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય આ ઇલેક્ટ્રોન એ આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે એના માટે એક જાતનો પડદો પૂરો પાડી દે, એટલે કે આ ઇલેક્ટ્રોનને લીધે આ કેન્દ્ર છે એનો પાવર અહીં સુધી ન પહોંચી શકે. એટલે ટૂંકમાં આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ને કેન્દ્ર વચ્ચે એક પડદા જેવું કામ કરે. એક અંગ્રેજીમાં કહીએ પડદા, અંગ્રેજીમાં તો સ્ક્રીન, સ્ક્રીન જેવું કામ કરે, પડદા જેવું કામ કરે, સમજાણું, એક રક્ષક કવચ જેવું કામ કરે. એટલે થાય હું કે આ કેન્દ્ર છે એનો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઘટી જાય, કારણ કે દેખાય જ નહીં કે બોલો ક્લાસની અંદર સાહેબ છે એ છેલ્લી બેન્ચ સુધી ધ્યાન ન પહોંચે કામ, તો આગળની બેન્ચ વાળા
ને લીધી એનો પાવર ન્યા સુધીનો પહોંચે સેમેની જેમ. તો હવે થાય હું તો કે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો પડે તો કે સહેલો પડે. આને કહેવાય શ્રેણીંગ અસર. તો તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા જે ઇલેક્ટ્રોન હોય એ કેન્દ્ર અને સંયોજકતા, આ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત એટલે કે શિલ્ડેડ રક્ષણ આવૃત સ્ક્રીન્ડ કરી દે. તો આ અસરને શિલ્ડિંગ અસર, શિલ્ડિંગ એટલે આવરણ, એક આવરણ પૂરું પડ્યું, એક પડદો પૂરો પડ્યો બરોબર. તો અંગ્રેજીમાં શિલ્ડિંગ અસર, શિલ્ડિંગ ઇફેક્ટ અથવા સ્ક્રીનિંગ ઇફેક્ટ એવું એનું નામ છે. શિલ્ડિંગ અસરને કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કરતા કેવો થઈ જાય? ઓછો. કેન્દ્રમાં જેટલા પ્રોટોન એનો પાવર અહીંયા સુધી નો પહોંચે. કામ તો કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોને એને ઢાંકી દીધો હોય એટલે જેટલો પાવર હોય એટલો પાવર અહીંયા સુધી પહોંચે નહીં. સમજાણું? રેડી? દાખલા તરીકે આપણે લિથિયમ છે, લિથિયમની 2s કક્ષકના ઇલેક્ટ્રોન એની અંદરની કક્ષક 1s ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર તરફ આકર્ષણ માટે અવિરત થયેલા છે. તેથી લિથિયમની સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વાસ્તવિક કેન્દ્રીય વીજભાર પ્લસ 3 કરતા ઓછું માનવું પડે. બરાબર, લિથિયમની આપણે ઇલેક્ટ્રોન લખીએ 1s2 2s1. તો અંદરના ઇલેક્ટ્રોનને કારણે શું થાય? આની પ્રત્યે જે આનો લિથિયમમાં પ્લસ 3 પ્રોટોન હોય એ 3 નો અનુભવ એના કરતા ઓછો અનુભવ. તો શિલ્ડિંગ અસરની અસરકારકતા વધારે ત્યારે હોય છે જ્યારે પરમાણુની આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય. હવે આ પડદો ક્યારે પાવરફુલ થાય? આ અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય ને ત્યારે શું થાય? અહીંયા આ શિલ્ડિંગ એટલે સ્ક્રીન છે એ પાવરફુલ. કેમ? આગળની બેન્ચો ફૂલ ભરાયેલી હોય તો એ શિલ્ડિંગ અસર વધારે પાવરફુલ કહેવાય, પણ આગળની બેન્ચોમાં જગ્યાઓ ખાલી રહેતી હોય તો શિલ્ડિંગ અસર નબળી કહેવાય. તો જયારે અંદરની કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે શિલ્ડિંગ અસર કેવી હોય? તો કે પાવરફુલ. સમજાયો? અથવા અઘરા શબ્દો એટલે કે જયારે પરમાણુની આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય બરોબર, ત્યારે આ પ્રકારની સ્થિતિમાં આપણે તમે જોઈ શકો છો કે શિલ્ડિંગ અસરની અસરકારકતા વધારે ક્યારે હોય? તો કે આંતરિક કક્ષાઓ ભરાયેલી હોય ત્યારે. આવી પરિસ્થિતિ ક્યારે લાગુ પડે છે? તો કે પેલા સમૂહ, આ પેલા સમૂહમાં આવી પરિસ્થિતિ થાય છે બરોબર. એટલે બાહ્યતમ કક્ષામાં જે એક જ ઇલેક્ટ્રોન હોય, આ જે સમૂહ એક છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન શું છે? એને શું બાકીની બધી અંદર ભરાય? જો આ લિથિયમ છે તો આમાં જો અંદર નહીં ભરાય, સોડિયમ લખું પરમાણુ ક્રમાંક 11 તો શું થઈ જાય? નિયોન કોર 3s1 તો આ સંપૂર્ણ ભરાયેલી. પોટેશિયમ લખું તો આર્ગોન કોર 4s1 તો આ સંપૂર્ણ ભરાયેલી. તેનો મતલબ એમ થયો કે સમૂહ એકની અંદર આ સ્ક્રીનિંગ અસર સૌથી પાવરફુલ લાગે છે. તો સ્ક્રીનિંગ અસર સૌથી પાવરફુલ થયાનો મતલબ એમ થયો કે અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી ઓછો, એટલે કે કેન્દ્રનું આકર્ષણ ઇલેક્ટ્રોન પ્રત્યે સૌથી ઓછું. તો શું થાય? પછી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનો અપાકર્ષણ વધી જાય અને ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો પડે? તો કે સહેલો પડે. એટલે સમૂહમાં તમે આવી રીતના ઉપરથી નીચે આવશો એમ આ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું થઈ જાય? ઘટે. હું કામ? તો કે અહીંયા 2s માં ઇલેક્ટ્રોન 3s તેનથી આગળ હોય, 4s તેનથી આગળ હોય, એટલે આ બધાની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઉપર નીચે આવશે એમ કરશે બરોબર. અને એક ઇલેક્ટ્રોન ગુમાવવાથી એની પાછો ફાયદો શું છે? આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધી એટલે કેના જેવી રચના પ્રાપ્ત થઈ જાય? તો કે ઉમદાભાઈ જેવી. એ ફાયદો. રેડી? આ આપણે સમૂહમાં ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરી કે જયારે આપણે બીજા વર્તમાં તો જો આ લિથિયમ પરમાણુ ક્રમાંક 3 એની હું ઇલેક્ટ્રોન લખું તો શું થાય? હિલિયમ કોર 2s1. પછી આપણે લખીએ બેરિલિયમ બરોબર, તો પરમાણુ ક્રમાંક 4 તો શું થાય? જો કે આ હિલિયમ કોર 2s2. પછી બોરોન ની લખીએ. આપણે આખા આખા બધા જવાબ છે ને તમને ઇલેક્ટ્રોન ના આવડતી હોય તેની ઉપરથી થશે. હિલિયમ કોર 2s2 2p1. પછી કાર્બન લખો તો હિલિયમ કોર 2s2 2p2. કાર્બન પછી નાઇટ્રોજન આવે તો હિલિયમ કોર 2s2 2p3 બરોબર. પછી આપણે ઓક્સિજન લખીએ હિલિયમ કોર 2s2 2p4. અને છેલ્લે આપણે ફ્લોરિન લખીએ
तो हीलियम कोर 2s2 एंड 2p5 बराबर। मैं आ बीजा आवर्तमां लिथियम थी फ्लोरिन तरफ जाइए ત્યારે ક્રમશઃ ઇલેક્ટ્રોન એક જ મુખ્ય શક્તિ સ્તર, એક જ મુખ્ય શક્તિ સ્તર નો મતલબ સમજાણું, જો આ 2s2p, આમાં એક 2s2p પણ ઝીરો છે, ઈ વાત અલગ છે, બધાયમાં મુખ્ય સ્તર કેટલા નંબર નું છે? તો કે 2s ને 2p છે। તમે લિથિયમ થી સ્ટાર્ટ કરો તો ફ્લોરિન સુધી પહોંચો 2s2p જ આવે છે, કોઈ નવી કક્ષક એડ થતી નથી। તો જયારે આપણે બીજા આવર્તમાં લિથિયમ થી ફ્લોરિન તરફ જઈએ ત્યારે ક્રમશઃ ઇલેક્ટ્રોન એક જ મુખ્ય શક્તિ સ્તર માં જ ઉમેરાતો જાય છે। आंतरिक बरेली कक्षा द्वारा शील्डिंग असर में एटलो वधारो थतो नथी, एटले के नवी कक्षा उमेरे तो शील्डिंग असर थाय, एक नवी कक्षा आवती नथी एटले शील्डिंग असर थती नथी, बराबर। ते इलेक्ट्रॉन ना केंद्र तरफ ना वधता आकर्षण, मेरी पासे केंद्र में तो 3 प्रोटोन 4 प्रोटोन 5 प्रोटोन, केंद्र पावरफुल थाय अने आमे कक्षाओ वधती नथी, बराबर। केंद्र तरफ वधता आकर्षण ने सरभर करी सके, आवी परिस्थिति में असरकारक केंद्रीय वीज भार छे ई वधतो जाय, बाह्यतम इलेक्ट्रॉन पर लागू पड़ती आकर्षण असर तो अहीं कक्षाओ नथी, एटले बाह्य कक्षा इलेक्ट्रॉन नो केंद्र थकी आकर्षण वधे, हुं काम तो शील्डिंग असर नथी होती, एटले बाह्य कक्षा इलेक्ट्रॉन छे वधु मजबूताईथी बंधायेलो रहे छे। आम आवर्तमां डाबी थी जमणी तरफ जेम आपणे आगळ वधीए एमां अयनीकरण एन्थालपी ना मूल्य में शुं थाय, तो वधारो थाय, हुं काम वधारो थाय छे, अयनीकरण एन्थालपी ना मूल्य में वधारो, शुं काम वधारो थाय छे डाबी थी जमणी बाजू जाय एम, तो के केंद्र तरफ आकर्षण वधे ने वधु आकर्षण इलेक्ट्रॉन ने काढवा माटे तमारे शक्ति वधु जोईए। काल चर्चा करी हती वाळ ने काढवो ईजी, आंगळी ने काढवी अघरू, हाथ ने काढवो एनथी वधारे, समझाणो। तो आम आवर्तमां डाबी थी जमणी तरफ जता वधता तत्वोनी आयनीकरण एन्थालपी ना मूल्य में वधारो थाय छे। तेज रीते समूहमां ऊपरथी नीचे तरफ बाह्य कक्षामां इलेक्ट्रॉन केन्द्र थी वधु वधु दूर जाय छे, आ जोईए 2s 3s 4s वधु वधु दूर जाय छे, बराबर। आंतरिक इलेक्ट्रॉन ने कारण शील्डिंग असर वधु छे, एटले आवी परिस्थिति में समूह में ऊपर थी नीचे तरफ जाए असरकारक केंद्रीय वीज भार ने सरखामणी में शील्डिंग असर वधी जाए, अहींया शील्डिंग असर वधे छे, अहीं शील्डिंग असर नथी, समझाणो। एटले आमां समूह में ओछी ऊर्जा जरूर पड़े। हवे आपणे थोड़ा अपवाद की चर्चा करवानी छे कि आपणे आवर्त में डाबी थी जमणी तरफ जाइए छीए, बरोबर, तो एना जे अयनीकरण एन्थालपी ना मूल्य छे ने क्रम में नहीं थोड़ो फेरफार आवे छे। तो आकृति 3.6 ए परथी तमे जोई शकशो के बोरोन नो असरकारक केंद्रीय वीज भार वधारे छे, तेम छतां बोरोन छे एनी प्रथम अयनीकरण एन्थालपी नो मूल्य बेरिलियम नी सरखामणी में थोड़ुं ओछुं छे, बरोबर। जो हूँ लखू छु आ लिथियम छे एनी अयनीकरण एन्थालपी नो मूल्य छे 520, પછી બેરિલિયમ છે આપણે આમ લખીએ બેરિલિયમ ડાબી થી જમણી બાજુ, બેરિલિયમ છે એની અયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય છે 899, પછી બોરોન આવે તો જો ડાબી જમણી બાજુ જઈએ આપણે તો અયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય શું થવું જોઈએ? તો કે વધવું જોઈએ, તો 520 ના 899 હોય થાય, તો બોરોન ના 899 કરતા વધુ હોવો જોઈએ ને, એને બદલે બોરોન છે એનો 801 છે, સમજાય ને? તો 899 કરતા વધુ છે ને, એટલે 801 છે, એવું શું કામ થયું? તો આપણે એની ઇલેક્ટ્રોન ના જોઈએ તો ખબર પડે। જો બેરિલિયમ માં ઇલેક્ટ્રોન આપણે પેલો દૂર કરો તો કેમાંથી દૂર કરો? પછી 2s2 એટલે સંપૂર્ણ ભરાયેલી છે એમાંથી, એટલે ભરાયેલી હોય અને એમાંથી કાઢવો તો તમારે તાકાત વધુ વાપરવી પડે। જયારે જોઈ લીધું અહીંયા 2s2 2p1 1 માં 1 છે, 2p1 1 1 છે, એટલે આ ઇલેક્ટ્રોન ને કાઢવો કમ્પેરેટિવલી કેવો છે? હેલો છે, આપણે આગળ ભણી ગયા ને, એસ ગોળાકાર કક્ષક, પી છે ડંબેલાકાર, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો, એટલે તો અહીં સ્થિરતા બરોબર છે, અહીં સ્થિરતા ઓછી, સમજાણું? તો તમને આઈડિયા આવી ગયો, બરોબર। તો બોરોન ના અસરકારક કેન્દ્રીય વીજભાર, અહીંયા બોરોન નો અસરકારક કેન્દ્રીય વીજભાર કેટલો? બેરિલિયમ છે એ 4 અને આ 5, તો બોરોન નો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, કેમ? તો કેન્દ્રમાં 5 પ્રોટોન હોય, અહીં 4 જ પ્રોટોન હોય, છતાં બોરોન છે એની પ્રથમ અયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય બેરિલિયમ ની પ્રથમ અયનીકરણ એન્થાલ્પી ના મૂલ્ય કરતા થોડું ઓછું છે, હું કામ 899 801 ઓછું છે। જ્યારે આપણે એક જ મુખ્ય શક્તિ સ્તર નો વિચાર કરીએ ત્યારે એસ ઇલેક્ટ્રોન છે એ પી ઇલેક્ટ્રોન ની સંખ્યામાં કેન્દ્ર તરફ વધુ આકર્ષાય, એટલે આપણે જોઈએ ને કે એસ કક્ષક છે, એસ કક્ષક ના ઇલેક્ટ્રોન છે પી કક્ષક કરતા વધુ આકર્ષાય, હું કામ? તો એસ કક્ષક ગોળાકાર છે, પી છે ડંબેલાકાર છે, એટલે આ કેન્દ્ર થી વધુ નજીક એના દૂર, તો એસ કક્ષક માં ઇલેક્ટ્રોન છે કેન્દ્ર તરફ વધુ આકર્ષાય, એટલે અહીંયા ઇલેક્ટ્રોન તમારે એસ કક્ષક માંથી કાઢવાના છે, અહીંયા બોરોન માં ઇલેક્ટ્રોન છે પી કક્ષક માંથી કાઢવાના છે, એટલે ઇઝી નીકળે,
બરોબર. તો બેરિલિયમમાં આયનીકરણ દૂર પરનો થતો ઇલેક્ટ્રોન s ઇલેક્ટ્રોન, જ્યારે બોરોનમાં આયનીકરણ થી દૂર પરનો થતો ઇલેક્ટ્રોન છે p ઇલેક્ટ્રોન છે. તો કેન્દ્ર તરફ 2s ઇલેક્ટ્રોન 2p ઇલેક્ટ્રોન કરતાં વધુ આકર્ષાયો છે. આમ બોરોનના 2p ઇલેક્ટ્રોન બેરિલિયમના 2s ઇલેક્ટ્રોનની સંખ્યામાં આંતરિક કક્ષા દ્વારા વધુ શિલ્ડિંગ અસર અનુભવે છે. અને તેથી બેરિલિયમના 2s ઇલેક્ટ્રોનની સંખ્યામાં બોરોનના 2p ઇલેક્ટ્રોન વધુ સરળતાથી આપણે દૂર કરી શકીએ. આ 2p ના ઇલેક્ટ્રોન ના સાહેબ દૂર કરીએ મોકલ તો કાયા વધુ આકર્ષાયેલું. આમ બેરિલિયમની સરખામણીમાં બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. હવે બીજી અનિયમિતતા જે આજ ચર્ચા કરીને એ જ ચર્ચા આગળ આપણે આવશે. ક્યાં આવશે? આ લેખમાં આપણે આપેલું છે. આવી જ અનિયમિતતા છે એ નાઇટ્રોજન ની ઓક્સિજન છે. જો આ નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 બરોબર, તો એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપ્યું છે 1402 અને પછી આવે ઓક્સિજન 8. તો જો ડાબી જમણી બાજુએ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે ને તો 1402 કરતા વધુ હોવું છે. એને બદલે ઓક્સિજનનું છે 1314 ઘટ્યું. તો અહીંયા પણ આપણે એ જ કારણ હોવા જ માનવું જોઈએ. એની આપણે ઇલેક્ટ્રોન ના આવડતી હોવી જોઈએ. જો અહીંયા તમારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, કેમાંથી દૂર કરવાનો? 2p માંથી દૂર કરવાનો. અને અહીંયા કેમાંથી કરવાનો? 2p માંથી કરવાનો છે. પણ જો નાઇટ્રોજનની આપણે ઇલેક્ટ્રોન ના લખીને તો શું થાય છે? જો હરકીત ના સમજો, હિલિયમ કોર આ 2s અને આ છે આપણી 2p. 2p માં 3 ઇલેક્ટ્રોન છે એટલે શું થઈ? 3 અર્ધપૂર્ણ પેટાકોષ રચના. જ્યારે ઓક્સિજનમાં છે આપણે લખી ઇલેક્ટ્રોન ના હિલિયમ કોર આ 2 ઇલેક્ટ્રોન 2s ના અને આ 2p એમાં 1 માં 2 છે, આ 1 અને 1. તો અર્ધપૂર્ણ પેટાકોષ રચના હોય એટલે એની વધુ સ્થાયીતા હોય. જ્યારે અહીંયા શું છે? એક અયુગ્મી છે એટલે આમાંથી ઇલેક્ટ્રોન કાઢવો છે. તો બીજી અનિયમિતતા આપણે આવર્તમાં ઓક્સિજન અને નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો જોવા મળે છે. ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય કરતાં થોડું ઓછું છે. હવે આમ થવાનું કારણ શું છે? તો કે નાઇટ્રોજનમાં 3 બાહ્યતમ 2p ઇલેક્ટ્રોન છે, જુદી જુદી પી કક્ષકમાં વિતરિત થયેલા છે હુંના નિયમ મુજબ. અને ઓક્સિજનમાં 4 2p ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન એક જ 2p કક્ષકમાં ભરાયા. બરાબર. તો અહીંયા અર્ધપૂર્ણ પેટાકોષ એટલે વિશિષ્ટ સ્થાયીતા હોય એટલે અહીંયા સ્થાયી રહ્યો. જયારે અહીંયા શું થાય? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનો અપાકર્ષણ વધી જાય એટલે આ ઇલેક્ટ્રોન છે એના તમે આસાનથી દૂર કરી દો એટલે એનું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? એટલે અહીંયા ચોથો ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો પડે? તો કે સહેલો પડે. સમજાણો. તો અહીંયા આપણે આજે આ મુદ્દો પૂરો કર્યો. કાલે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરવાની છે. આની જેમ જ સમૂહમાં નાવર્ત ડાબીથી જમણી બાજુ જાણું ઉપરથી નીચે આવો. સમજાણો. ચાલો આ બધા મુદ્દા હરખા સમજજો ભાઈ.